હેલો ફ્રેન્ડ્સ, ઓનલાઈન એજ્યુકેશન ગુરુ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે ગાંધીનગર જિલ્લા વિશે વાત કરીશું, પણ એ પહેલાં અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આવો જોઈએ ગાંધીનગર વિશે. ગાંધીનગરની રચના ડિસેમ્બર 1964માં અમદાવાદ અને મહેસાણા જિલ્લામાંથી કરવામાં આવી હતી. ગાંધીનગર જિલ્લામાં કુલ 4 તાલુકાઓ આવેલા છે. ગાંધીનગરની વિશેષતા જોઈએ આપણે તો સૌથી પહેલાં ગાંધીનગર ઉદ્યાન નગરી, ગ્રીન સિટી અથવા તો હરિયાળા નગર તરીકે પ્રસિદ્ધ છે. ઈસવીસન 1971માં ગાંધીનગરને ગુજરાતનું નવું પાટનગર બનાવવામાં આવ્યું. ગાંધીનગરમાં સાબરમતી, ખારી, મેસવો, પાત્રક વગેરે નદીઓ આવેલી છે. સંગ્રહાલયમાં જોઈએ તો નેશનલ હિસ્ટ્રી સંગ્રહાલય આવેલું છે. સંશોધન કેન્દ્રમાં ફ્રૂટ રિસર્ચ સ્ટેશન દહેગામ ફળને લગતા સંશોધનનું કેન્દ્ર છે. વિવિધ લોકમેળાઓની વાત કરીએ તો ગાંધીનગરના પંચદેવ મંદિરમાં જન્માષ્ટમી અને શિવરાત્રિના રોજ મેળો ઉજવાય છે. આસો સુદ નોમને દિવસે ઉજવાતો વરદાયીની માતાનો રૂપાલનો પલ્લીનો મેળો ખૂબ જ પ્રસિદ્ધ છે. દર વર્ષે ફેબ્રુઆરી માસમાં ગાંધીનગરમાં વસંતોત્સવ ઉજવવામાં આવે છે. ગાંધીનગરમાં જોવાલાયક સ્થળોમાં ગુજરાત વિધાનસભા, અક્ષરધામ મંદિર, મહાત્મા મંદિર, સિવિલ હોસ્પિટલ, ઇન્દ્રોડા પાર્ક, અડાલજ, મહુડી, કલ્લોલ, રૂપાલ વગેરે બધાનો સમાવેશ થાય છે. મિત્રો, આ બધી માહિતી જો તમને ગમી હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.